સુરતના અજીરામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની હત્યા કરવાના કેસમાં આરોપીને સજા સંભળાવી દેવામાં આવી છે. આજીવન કેદની સજા આરોપીને સંભળાવવામાં આવી છે. સુજીત સાકેત કે જેણે આ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બાળકીની હત્યા કરી હતી તે આરોપીને સજા સંભળાવવામાં આવી ત્યારે રોષે ભરાયેલા દોષીતે જૂતું ફેંક્યું છે. કોર્ટ પરિસરનો આ બનાવ છે. કોર્ટમાં જ્યારે આરોપીને સજા સંભળાવવામાં આવી ત્યારે આરોપીએ વિટનેસ બોક્સમાંથી જૂતું ફેંક્યું હતું. વધુ જાણકારી માટે સંવાદદાતા પારુલ માડિક જોડાયા છે. પારુલ, શું ઘટના બની કોર્ટમાં? નરેન્દ્ર, હજીરામાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ જે મર્ડરની ઘટના સામે આવી હતી તે કેસમાં જે ચુકાદો જે આવ્યો છે તેમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યાં સુધી વાત છે આરોપીની, આરોપી આખા ચુકાદા દરમિયાન જજ સામે હાથ જોડીને બેસી રહ્યો હતો, પરંતુ જેવી સજાની સુનાવણી થઈ ત્યારે આરોપી ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેણે જજ તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના બંને જૂતા જજ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યા હતા, જોકે જે જૂતું હતું એ જજ સુધી પહોંચ્યું ન હતું, પરંતુ વિટનેસ બોક્સ સુધી તેના બંને જૂતા પહોંચ્યા હતા ગયા હતા અને પોલીસની નજર પડતા પોલીસ દ્વારા આરોપીને લઈ જવાયો હતો. જોકે આરોપીએ આ સમય દરમિયાન એક તો સુરતના હજીરામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરવાના કેસમાં આરોપી એવા સુજીત સાકેતે તેને સજા સંભળાવવામાં આવી કે તરત જ તે ગુસ્સે ભરાયો હતો અને જજ સમક્ષ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તાત્કાલિક પોલીસે તેને ત્યાંથી બહાર કાઢ્યો હતો. મારું નામ વિનયકુમાર સુનીલચંદ્ર શર્મા છે. કોર્ટમાં જજમેન્ટ આવ્યું અને હું જજમેન્ટ જોવા માટે અંદર ગયો, એટલે જજમેન્ટ જોઈને હું જેવો ફર્યો એટલે આરોપી બે હાથ જોડીને બેઠો હતો અને એણે જોર જોરમાં બોલતો હતો, મેં કંઈ નથી કર્યું, અને ચપ્પલ કાઢીને એણે ચપ્પલ મારી અને બીજી ચપ્પલ પણ મારી, પણ પ્લાસ્ટિકનું જે બેર પેલું આગળ હતું જજ સાહેબના સામે એમાં ઠોકાઈને અને નીચે પડી. આરોપી બહુ ગુસ્સામાં હતો અને એક જ વસ્તુ બોલતો હતો, મેં કશું નથી કર્યું અને ખોટો આરોપ મારા પર લગાવ્યો છે, આના કરતાં મને ફાંસી આપી દો. અને ત્યારબાદ પોલીસ આવી અને પોલીસવાળા એમને લઈને જતા રહ્યા. ગંભીર ઘટના કહી શકાય? જી, બહુ ગંભીર ઘટના કહી શકાય. આ